हेलो फ्रेंड्स, चलो फरी वक्त तब मेरी साथ जोड़ाई जाओ। चेन्ज द वॉइस ने अपने आग दबाए। आप शुरुआत वीडियो में हकार वाक्य, नकार वाक्य, प्रश्नार्थ, WH क्वेश्चन वालू वाक्य केव रीते एक्टिव में पैसिव में रूपांतर थाय हवे आ वीडियो नी अंदर आप WH क्वेश्चन है। WH थी शुरू थाय छे, पण अहींया हुनी जे वाक्य रचना छे ए कंई अलग छे। तो ए हु वाळुं वाक्य एक्टिव वॉइस माथी पेसिव वॉइस मां केवी रीते रूपांतर थशे ए जोईशुं। तो सौ प्रथम आपणे एनी वाक्य रचना जोई लईए के हु प्लस क्रियापदनुं योग्य रूप। क्रियापदनुं योग्य रूप मूकवानुं छे, मोटा भागे हु पछी आपणे क्रियापदनुं एस के यस वाळुं रूप मूकवानुं छे। त्यारबाद कर्म प्लस प्रश्नार्थ चिह्न। આપણે કયો ટેન્સ જોઈ રહ્યા છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। અગાઉના વિડીયોમાં પણ આપણે જે પણ ચર્ચા કરી છે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાની, એ બધા જ વાક્યો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ કર્યા છે। અગાઉના ટેન્સીસ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું। તો અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે એને સમજવાની કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ। તો એક્ઝામ્પલ્સ જોઈ લઈએ। प्रथम वाक्य छे हु सिंग्स अ सॉन्ग। यस, वाक्य रचना हु, वाक्य रचना प्रमाणे वाक्य छे जोई लीधी पहेला। तो हु, त्यारबाद क्रियापद योग्य रूप सिंग्स छे, ए सॉन्ग एक कर्म छे। तो हु सिंग्स अ सॉन्ग अने પ્રશ્નાર્થ ચિહ્ન। તો હવે જ્યારે વાક્યની શરૂઆત હુ થી થઈ હોય, ખાસ યાદ રાખજો, જ્યારે વાક્યની શરૂઆત હુ થી થઈ હોય ત્યારે હુ નું શું થાય છે? બાય હુમ થાય છે। બરાબર યાદ રાખી લો કે જ્યારે વાક્યની શરૂઆત હુ થી થઈ હોય ત્યારે બાય હુમ મુકાય છે। અગાઉ આપણે જોયું WH ક્વેશ્ચન, જ્યાં વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન થી થાય છે, what થી, why થી, where થી, when થી, which થી કે how થી, ત્યારે આપણે એનો એ શબ્દ મૂકી રહીએ છીએ, પેસિવ કરીએ છીએ। ત્યારે what થી શરૂ થયું તો what થી, why થી શરૂ થયું તો why થી, કે where થી શરૂ થયું તો where થી। હવે અહીંયા હુ થી શરૂ થયું છે, તો ઘણી વખત આપણે આવી ભૂલો કરીએ છીએ કે વાક્ય હુ થી શરૂ થયું છે, WH છે, તો હુ નું હુ મૂકી દઈએ। ના, પણ એવું ક્યારેય બનતું નથી। વાક્ય જ્યારે હુ થી શરૂ થાય છે ત્યારે એ હુનું શું થાય છે? બાય હુમ થાય છે। તો જોઈએ આપણે આ હુથી વાક્ય શરૂ થયું છે તો શું મૂકીશું, શું મૂકીશું? બાય હુમ। યસ, બાય હુમ। હવે બાય હુમ પછી આપણે તરત જ ટુ બી નું રૂપ મૂકવાનું છે। આપણે ઇઝ મૂકવાનું છે, એમ મૂકવાનું છે, કે આર મૂકવાનું છે? કેમ ઇઝ એમ આર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। યસ, સાદા વર્તમાનકાળ શીખી રહ્યા છીએ એટલે સાદા વર્તમાનકાળના શુ બીના રૂપો આપણે મૂકવાના છે। તો બાય હુમ ઇઝ, હવે ઇઝ કેમ મૂક્યું? અહીંયા હુ હતું એટલે બાય હુમ મૂક્યું છે આપણે। સિંગ્સ એ ક્રિયાપદ છે, સિંગ્સ એ ક્રિયાપદ છે, એ સોંગ એ કર્મ છે। આપણે અગાઉના વાક્યમાં જોયું હતું કે વાક્યની અંદર શું હોવું જોઈએ? કર્તા, ક્રિયાપદ અને કર્મ। તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે આપણને, હુ સિંગ્સ અ સોંગ। તો પ્રશ્ન જે છે એ હુ થી પૂછેલો છે, તો આપણે શું જાણવા માંગીએ છીએ? શું જાણવા માંગીએ છીએ? કર્તા જાણવા માંગીએ છીએ। એટલે હુ વાળા વાક્યની અંદર ક્યારે પણ કર્તા આપેલો હોય નહીં। તો હુનું બાય હુમ થયું, ક્રિયાપદ છે, એ સોંગ એ કર્મ છે। તો હવે આપણે કર્મને આગળ લાવવાનું છે। કર્મ કયું છે? એ સોંગ છે। તો એ સોંગ, એ સોંગ સાથે બીજું રૂપ શું આવશે? ઇઝ આવશે। એટલે આપણે બાય હુમ પછી તરત જ ઇઝ મૂક્યું, બાય હુમ ઇઝ એ સોંગ સિંગ સેંગ સંગ। પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ V3। જો ક્રિયાપદોના રૂપો આપણને નહીં આવડે તો સમગ્ર વાક્ય જે છે
એ બરાબર વાક્ય રચના પ્રમાણે જ મૂક્યું હશે પણ જો ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ખોટું હશે તો વાક્ય ખોટું પડશે એટલે આપણે બરાબર યાદ રાખવાનું છે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ સિંગ સેંગ અને સંગ By whom is a song sung? Yes, understand? Okay, see one more example. Who drinks coffee? Who drinks coffee? વાક્યની શરૂઆત શાનાથી થઈ છે? ભૂથી થઈ છે જ્યારે વાક્યની શરૂઆત ભૂથી થઈ હોય તો ઉનું શું કરવાનું બાય હુમ મૂકવાનું તો આપણે બાય હુમ મૂકી દઈએ બાય હુમ પછી શું કાસે ઇસ એમ કે આર ડ્રિંક્સ એ ક્રિયાપદ છે કોફી એ કર્મ છે કોફીને આપણે આગળ લાવવાનું છે તો કોફી સાથે ટુ બી નું ઇસ આવશે તો બાય હુમ ઇસ કોફી Drink, drank, drunk. હજુ પણ કહું છું કે ક્રિયાપદો drink, drank, drunk, ring, rang, rung, bring, brought, buy, bought, મોડે કરી લેવાના છે યાદ રાખી લેવાના છે ત્રીજું વાક્ય જોઈએ છે આપણે ત્રીજું સેન્ટેન્સ Who rings the bell? Who ક્રિયાપદનું યોગ્ય રૂપ રિંગ્સ કર્મ ધ બેલ પ્રશ્ન ચિહ્ન વાક્યની શરૂઆત ભૂથી થઈ છે જ્યારે જ્યારે વાક્યની શરૂઆત ભૂથી થઈ હોય ત્યારે શું કહેવાનું છે બાય હુમ ભૂથી વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે બાય હુમ પછી તરત જ બાય હુમ પછી તરત જ ઇઝ એમ કે આર મૂકવાનું છે રિંગ્સ એ ક્રિયાપદ છે ધ બેલ એ કર્મ છે ધ બેલ એક વચનમાં છે ઇઝ ધ બેલ રિંગ રેન રામ તો મિત્રો ખ્યાલ આવી ગયો ચાલો હજુ એક આદ એક્ઝામ્પલ લઈ લઈએ Who plugs Who plucks the flowers? તો who છે? હુંનું શું કરીશું? By whom? હુંનું આપણે શું મૂક્યું? By whom? By whom પછી is, am, કે are? અહીંયા આપણે is મૂકીશું. શું મૂકીશું? Is મૂકીશું. Yes? Nein. ક્રિયાપદ plucks છે. ધ ફ્લાવર્સ એ કર્મ છે ધ ફ્લાવર્સ એ કર્મ છે અને કર્મ ફ્લાવર એ બહુવચનમાં છે કેવું છે બહુવચનમાં છે તો જ્યારે પણ બહુવચન હોય ત્યારે ટુ બી નું રૂપ પણ બહુવચનમાં હોવું જોઈએ ફ્લાવર્સની સાથે ઇઝ મુકાય ન મુકાય ફ્લાવર્સની સાથે આપણે શું મૂકીશું આર મૂકીશું તો બાય હુમ આર By whom are Karmagalao? The flowers. By whom are the flowers plucked? Plucked no past participle no upsuche. Plucked. Ante prasnachina. Yes. By whom are the flowers plucked? Who plucks the flower? Phulo kon chuti rahe chhe? Kon chute chhe? Phulo kona dhara chutai rahe chhe? તો બાય હુમ આર ધ ફ્લાવર્સ પ્લક પેસિવ વન ચાલો હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ હુ હેલ્પ્સ યુ હુ હેલ્પ્સ યુ તો હુ છે હુનું શું કરીશું આપણે બાય હુમ અંતિમ વાક્યમાં ફરી એક વખત કહી દઉં છું યાદ રાખી લો હુ નું હુ ક્યારેય ન મૂકતા હુ એ WH question છે પણ અહીંયા એક્ટિવ પેસિવની અંદર હુ જે છે એ હુની વાક્ય રચના અલગ છે હુનું શું થાય છે બાય હુમ થાય છે અને બાય હુમ પછી તરત જ
સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝ એમ કે આર મૂકવાનું છે અહીંયા યુ છે તો યુ સાથે શું આવશે આર મૂકાશે તો બાય હુમ આર યુ બાય હુમ આર યુ હેલ્પ પાસ્ટ પાર્ટિસિપલ હેલ્પ બાય હુમ આર યુ હેલ્પ બાય હુમ આર યુ હેલ્પ અન્ડરસ્ટેન્ડ ખ્યાલ મિત્રો ફરી એક વખત કે વાક્ય જે છે એક્ટિવ માંથી પેસિવ માં આપણે કન્વર્ટ કર્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અત્યાર સુધીના અગાઉના પણ આપણે જે વિડીયો જોયા એનામાં આપણે ચર્ચા કરી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય WH ક્વેશ્ચન થી શરૂ થતા વાક્ય અને હુ થી શરૂ થતું વાક્ય તો અહીંયા સુધી આપણે બધા જ પ્રકારના વાક્યો જોયા હજુ પણ એક પ્રકારનું વાક્ય આપણે જોઈશું આની પછી અને એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બે કર્મવાળું વાક્ય જે છે એને આપણે જોઈશું તો આ હુ વાળું વાક્ય કે જ્યાં હુ પ્લસ ક્રિયાપદનું યોગ્ય રૂપ હોય પ્લસ કર્મ હોય તો શું કરવાનું છે હુનું શું મૂકીશું બાય હુમ કરીશું બાય હુમ પછી ઇઝ એમાં મૂકી અને જે કર્મ છે એને આગળ લાવી અને પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ મૂકવાનું છે તો મિત્રો તમને આ હું વાળું વાક્ય પણ હવે બરાબર સમજાઈ ગયું હશે તમે ક્યારેય નહીં ભૂલો એ મને આશા છે તો મારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરશો તો આગળના પણ વિડીયો તમને ગ્રામરના સુંદર સુંદર વિડીયો પણ તમને જાણવા મળશે તો થેન્ક યુ વેરી મચ મિત્રો બાય